રાપર નગરપાલિકા દ્વારા શાકભાજીના વેપારી માટે વ્યવસ્થાઓ કરવામાં આવી છે। કોરોના વાયરસના કહેર વચ્ચે સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ છે, ત્યારે આવશ્યક ચીજવસ્તુઓ વેચતા વેપારીઓ તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે। રાપર નગરપાલિકાના ટાઉનહોલ રાપર પ્રાંત અધિકારી કલ્પેશ કુરડિયા અને તાલુકા મામલતદારે અજી પ્રજાપતિની સૂચનાથી નગરપાલિકા દ્વારા 240 જેટલા શાકભાજીનું વેચાણ કરતા વેપારીઓ માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। સરકારી હાઈસ્કૂલ ખાતે નગરપાલિકાના વરંડામાં હંગામી વ્યવસ્થા કરાઈ છે। સરકારી હાઈસ્કૂલની સામે આવેલા શાક માર્કેટમાં પણ વ્યવસ્થા છે। ટાઉનહોલ મધ્યે ચિઠ્ઠી પદ્ધતિ મુજબ પ્લોટ ફાળવવામાં આવ્યા હતા। હવેથી શહેરમાં કોઈપણ જગ્યાએ શાકભાજીનું વેચાણ કરતા વેપારી જણાશે તો સોશિયલ ડિસ્ટન્સ અને કલેક્ટરના જાહેરનામાના ભંગ સહિતની પોલીસ ફરિયાદ નોંધવાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। રાપર શહેરમાં શાકભાજી વેચતા વેપારીઓ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા હોવાની ફરિયાદની પ્રાંત અધિકારીને નગરપાલિકા દ્વારા પગલાં લેવામાં આવી રહ્યા છે। નગરપાલિકા દ્વારા શાકભાજીના વેપારીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે। આ પ્લોટ ફાળવવા સમયે ઉપપ્રમુખ સહિતના હકુભા સોઢા, નાયબ મામલતદાર મહેશ ઠક્કર, નિકુલસિંહ વાઘેલા, પીએસઆઈ એચ એમ પટેલ, બળવંતસિંહ ઠક્કર, મુરજીભાઈ પરમાર, રામજીભાઈ પિરાણા, મુકેશભાઈ સુથાર, કિશોર ઠક્કર વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને એક યાદીમાં ચીફ ઓફિસર મેહુલ જુદપરાએ આ પ્રમાણે જણાવ્યું હતું અને શાકભાજીના વેપારીઓ માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું જણાવ્યું હતું। પોતાની જગ્યા લઈ લઈએ, બે દિવસ સુધી જો કોઈ નહીં આવે તો આ જગ્યા અમે ફાળવી દઈશું। બીજું, તમને સ્ટોલ ફાયદો, પછી તમારે રોજને શાકભાજી વેચવા આવવાનું છે, જે નહીં આવે તો બાકીના વૈધા એમાંથી અમે અમારી રીતે નક્કી કરીને કે જો કરીને અમને જે યોગ્ય લાગશે પોલીસ તંત્રમાં જ્યારે ફાળવી દેશું। એટલે આ કાયમી જગ્યા નથી, એક અને બીજો દિવસ ન આવ્યા એટલે તમારી જગ્યા ગઈ, આ બહુ સ્પષ્ટ ધ્યાનમાં રાખજો। અને આમાંય જેટલા અત્યારે ટોકન નથી લઈ ગયા એ સવાર સુધીમાં લઈ જાય, સવારે જો નહીં લઈ ગયા તો કાલથી એની જગ્યા ગઈ। અને આવતીકાલથી બજારમાં પોલીસ કોઈને પણ કાયમી જે 8-10 થી 12 દુકાનદારો છે એ સિવાય કોઈને બેસવા દેશે નહીં। જેટલા અગાઉના તમામ આપેલા પાસ છે તમામ હવેથી રદ થાય છે, તમામ પાસ રદ। આ જેટલા પાસ અત્યારે ટોકન છે એટલા લોકોએ ધંધો કરવાનો, બાકીના લોકોએ લોકડાઉનમાં સરકારશ્રીના નિયમો મુજબ ઘરમાં રહી અને આરામ કરવાનો છે।